હેલો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે બનાવીશું ઇન્સ્ટન્ટ બની જતો આમળાનો મુરબ્બાની રેસીપી. તો ચલો રેસીપી શરૂ કરીએ. અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો આમળાનો મુરબ્બો બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ જેટલા આમળા લીધા છે, જેને ધોઈ અને સાફ કરી લીધા છે. અહીં જે તમે મુરબ્બા માટે આમળા લ્યો એ થોડા પાકા હોય એવા લેવા. હવે આપણે આ આમળાને સ્ટીમ કરીશું. તો અહીં એક મોટી કઢાઈમાં મેં ઉપર કાણાવાળું વાસણ લીધું છે અને નીચે પાણી ગરમ કર્યું છે. હવે આવી રીતે આમળા ગોઠવીને ઢાંકણ ઢાંકીને એને મીડિયમ ગેસની ફ્લેમ પર સ્ટીમ કરીશું. તો 5 થી 7 મિનિટ પછી તમે જોઈ શકો છો કે થોડો કલર ચેન્જ થવા લાગ્યો છે. તો આપણે છરીની મદદથી ચેક કરીશું અને છરી છે એને મદદથી જોઈએ તો થોડાક આમળા હજી પણ કડક છે. તો આપણે એને ફરીથી 7 થી 8 મિનિટ માટે સ્ટીમ કરવાના છે. તમે આ જ વસ્તુ કૂકરમાં પણ કરી શકો. તો કૂકરમાં જ્યારે તમે આમળા સ્ટીમ કરતા હોય તો ઉપર સીટી છે કાઢી અને પાણી છે એકદમ ઓછું વાપરી અને એને સ્ટીમ કરી શકાય. તો હવે આપણા આમળા એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે બીજી વાર ચેક કરી ત્યારે. તો હવે આપણે એને લઈ લેશું બહાર અને આમળાને 5 થી 7 મિનિટ માટે ઠંડા કરવાના છે. અને ત્યારબાદ આપણે આમળાના જે ઠળિયા હોય છે એ કાઢી લેશું. તો આમળા છે થોડા ઠંડા થઈ ગયા છે. તો છરીની મદદથી આવી રીતે આપણે જે આમળાની ઉપર લાઇન બનેલી હોય છે એમાં આવી રીતે કરશું એટલે આસાનીથી એ નીકળી જશે. અને આમળાને એકદમ ઠંડા ન કરી લેવા, નહીંતર આવી રીતે ચીર એકસરખી નહીં નીકળે. તો આ જ રીતે હું બધા જ આમળા છે એમાંથી થળિયા દૂર કરીને એકસરખી ચીર તૈયાર કરી દઈશ. તો મારી પાસે આમળા તૈયાર થઈ ગયા છે. હવે આપણે મુરબ્બો બનાવતા પહેલાં આમળામાં જે થોડું ઘણું મોઈશ્ચર છે એને દૂર કરવાનું છે. તો એની માટે તમે જો તડકો આવતો હોય તો ત્યાં તમે 1 થી 2 કલાક માટે રાખી શકો અને જો તડકો ન આવતો હોય તો પંખા નીચે ઘરમાં પણ એને સૂકવી શકાય. આમળાનો મુરબ્બો બનાવતી વખતે આ વસ્તુ છે ખાસ ધ્યાન રાખવી. આમ કરવાથી મુરબ્બો છે લાંબા સમય સુધી સારો રહે છે. તો અત્યારે હું આ આમળાને તડકે સૂકવી રહી છું અને ત્યારબાદ આપણે એમાંથી મુરબ્બો બનાવીશું. તો 1 થી 2 કલાક પછી તમે જોઈ શકો છો આમળાનું ટેક્સચર થોડું બદલાઈ ગયું છે અને એનું મોઈશ્ચર પણ દૂર થઈ ગયું છે. તો હવે આપણે મુરબ્બો બનાવીએ. તો અહીં મેં એક નોનસ્ટિક પેનમાં 1.5 કપ જેટલી ખાંડ લીધી છે અને એની સામે ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરવાનું છે, તો લગભગ 1.5 કપ જેટલું. અને હવે આપણે ખાંડ છે એ પાણીમાં ઓગળે એટલી જ એને ગરમ કરવાની છે. અહીં આ વસ્તુ આપણે ઇન્સ્ટન્ટ અત્યારે તૈયાર કરી રહ્યા છીએ. આ જ વસ્તુ તમે જેવી રીતે આપણે કેરીનો મુરબ્બો બનાવીએ એમ તડકે પણ રાખીને બનાવી શકો. પણ શિયાળામાં તડકો છે ખાસ આવતો નથી એટલા માટે આ મેથડ છે એનાથી ઇન્સ્ટન્ટ મુરબ્બો છે તૈયાર થઈ જાય છે. તો ખાંડ છે ઓગળવા લાગી છે. તો હવે આપણે જે આમળા તૈયાર કર્યા છે એને ઉમેરી દેશું અને એને મિક્સ કરી દેશું. હવે આપણે અહીં ગેસની ફ્લેમ છે એકદમ લો કરી દેવાની છે અને ત્યારબાદ ઢાંકણ ઢાંકી અને લો ગેસની ફ્લેમ પર 1/2 કલાક માટે અથવા તો આમળા છે બ્રાઉન કલરના થાય ત્યાં સુધી એને પકાવવાના છે. તો અહીં વચ્ચે વચ્ચે ચમચો ફેરવતા જવાનો અને ચેક કરતું રહેવાનું. અહીં જે ચાસણી આપણે બનાવીએ છીએ એકદમ કડક ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું. તો લગભગ લો ગેસની ફ્લેમ પર હું વચ્ચે વચ્ચે ચેક પણ કરતી ગઈ છું અને તમે જોઈ શકો છો કે કલર છે થોડો ઘણો આમળાનો બદલાઈ ગયો છે. અહીં ગેસની ફ્લેમનું ખાસ ધ્યાન રાખવું. લો ગેસની ફ્લેમ પર જ આપણે ચાસણી અને આમળા બંનેને કૂક કરવાના છે. તો 1/2 કલાક જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આમળા પણ કૂક થવા આવ્યા છે અને ચાસણી પણ. હજી આમળાનો કલર એકદમ બ્રાઉન કરવા માટે ફરીથી આપણે 15 થી 20 મિનિટ માટે એને પકાવી લેશું. તો 15 થી 20 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આમળાનો કલર એકદમ ચોકલેટ જેવો બ્રાઉન આવી ગયો છે અને ચાસણી પણ ખાસી એવી ઘાટી થઈ ગઈ છે. તો બસ આ સ્ટેજ ઉપર આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને એને 5 થી 7 મિનિટ માટે ઠંડુ કરી લેશું અને ત્યારબાદ એમાં ફ્લેવર ઉમેરીશું. તો 5 થી 7 મિનિટ જેવું થોડું ઠંડુ થાય અને ચાસણી છે થોડી સેટ થઈ જાય ત્યારબાદ હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. તો મેં અહીં 1/2 ટીસ્પૂન જેટલું ઉમેર્યું છે અને ત્યારબાદ અહીં મેં 2 તજના ટુકડા છે એને આવી રીતે ખાંડની દસ્તામાં ખાંડીને તૈયાર કરેલો પાવડર છે એને ઉમેરવાનો છે અને 5 થી 6 એલચી છે એનું પણ મેં પાવડર તૈયાર કરી લીધું છે એને પણ ઉમેરી દઈશું. આ બંને વસ્તુ છે એ આમળાના મુરબ્બામાં ખૂબ જ સરસ લાગતી હોય છે. હવે આપણે અહીં આ જે પેન છે એને ખુલ્લું જ રાખી અને 1 કલાક માટે એને સાઇડમાં રાખી દઈશું, જેનાથી જે અત્યારે પાતળી જે લાગે છે ચાસણી એ થોડી થીક થઈ જશે અને ત્યારબાદ આપણે એને એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરવા માટે ભરી લેશું.
તો એક કલાક પછી તમે જોઈ શકો છો આમળાનું ટેક્સચર અને કલર એકદમ બદલાઈ ગયા છે. હું તમને ચમચાની મદદથી આવી તે બતાવું તો એકદમ આપણે જે આમળાનું મુરબ્બો રેડીમેડ પણ મળે છે અને ઘરે પણ બનાવે છે એ જ રીતનું ટેક્સચર આવી ગયું છે. તમને નજીકથી પણ બતાવી દઉં તો બસ આપણો આમળાનો મુરબ્બો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ મુરબ્બાને એરટાઈટ કાચની બરણીમાં ભરી અને ઘરે આખા વર્ષ માટે સ્ટોર કરી શકીએ છીએ. આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.